એસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું જેની જે નાકે મહત્વના સમાચાર પર તો સુરતમાં તસ્કરોને જાણે ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે સુરતના યોગી ચોક વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે યોગી ચોક વિસ્તારમાં તસ્કરો એક સાથે 3-4 દુકાનોને નિશાન બનાવી હતી અને દુકાનમાંથી લાખોની મતાની ચોરી કરી ફરાર થયા હતા સુરતમાં પણ તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક બિંદાસપણે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે સુરતના યોગી ચોકમાં પણ તસ્કરો એક સાથે 3-4 દુકાનોમાં ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલી શ્રીકૃષ્ણ ફેશન શ્રીનાથ ફેશન શંતકૃપા આઈસ્ક્રીમ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી જેમાં દુકાનનું સતર તોડી તસ્કરો દુકાનમાં પ્રવેશ કરે છે અને એક પછી એક 3-4 દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપે છે ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જેમાં તસ્કરો આરામથી 3-4 દુકાનોમાંથી લાખોની મતા ચોરી કરી ફરાર થઈ જાય છે બીજા દિવસે દુકાન માલિકો દુકાને આવતા દુકાનનું તાળું તૂટેલું દેખાયું હતું જેથી તેઓએ આ કેમેરા ચેક કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી બનાવ બાદ દુકાન માલિકોએ પોલીસને જાણ કરી હતી અને બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો સાથે જ સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ તસ્કરોએ મોડી રાત્રે ઠંડી કલેજે કરેલી ચોરીના કારણે પોલીસની પેટ્રોલિંગની પોલ ઉગાડી પડી જવા પામી હતી હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત